हेलो गाइस, वेलकम टू माय यूट्यूब चैनल। आज આપણે ભણીશું ગેસ્ટ્રાઇટિસ ની અંદર સ્ટમક એટલે કે ગુજરાતી માં કહેવામાં આવે છે જઠર। ઓકે, અહીંયા એક વાઈ દોરેલી છે જે સ્ટમક ની હોય છે। સ્ટમક ક્યાંથી સ્ટાર્ટ કરવામાં આવે છે? સ્ટમક નો ઉપરનો ભાગ હોય છે એને ઇસોફેગસ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? ઇસોફેગસ। ઓકે, ઇસોફેગસ છે ત્યાંથી સ્ટાર્ટ કરીને સ્ટમક નીચે નાના આકાર એટલે સ્મોલ ઇન્ટેસ્ટાઇન સુધી આવેલું હોય છે। બરાબર, એટલે કે સ્ટમકની શરૂઆત ઇસોફેગસના પાછલા છેડાથી લઈને સ્મોલ ઇન્ટેસ્ટાઇનના ઉપરના છેડા સુધી શું આવેલું હોય છે? સ્ટમક। ઓકે, આટલું તો આપણે ક્લિયર થઈ ગયું કઈ જગ્યાએ આવેલું છે। ધ્યાન આપણે સમજીશું એની લંબાઈ, એની લેન્થ છે 12 सेंटीमीटर અને એનો ડાયામીટર છે 6 સેન્ટીમીટર। ઓકે, સ્ટમકની અંદર કુલ કેટલું સમાઈ શકે? તો એની અંદર 1 થી લઈને 1.5 લિટર સુધી પ્રવાહી સમાઈ શકે છે। ઓકે, આટલું સુધી તો આપણે સમજી ગયા કે એનો બેઝિક વસ્તુ શું છે। જે સ્ટમક છે અંગ્રેજી અક્ષર જે શેપમાં આવેલું હોય છે। ओके, जे शेपનું આવેલું સ્ટમક હોય છે। સ્ટમકના આવે ધીરે ધીરે આપણે આગળ સમજીશું તો પાર્ટ્સ। સ્ટમકની અંદર 3 પાર્ટ્સ પાડવામાં આવે છે। કેટલા પાર્ટ્સ પાડવામાં આવે છે? 3। કયા કયા છે? ફર્સ્ટ છે કે ફંડસ, જે ઉપરનો ભાગ છે। આ જે ઉપરનો જે પોઝિશનનો ઉપરનો ભાગ છે ઇસોફેગસ વાળો જે કનેક્ટ થાય છે તે ભાગ શું છે? ફંડસ। નીચેના પાર્ટ્સને બોડી કહેવામાં આવે છે। ઓકે, આ પાર્ટ્સને શું કહેવામાં આવે છે? બોડી અને કહેવામાં આવે છે ફંડસ। અને નીચે છે એના પાયલોડી પાર્ટ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? પાયલોડી। ઓકે, અને પાયલોડી અથવા પાયલોડસ પણ કહી શકો છો, બંનેના પ્રોનાઉન્સિએશન સમાન છે। ધેન સ્ટમકની અંદર આટલું સમજ્યા પછી એનું આવે છે ઉપડી। ઓકે, સ્ટમકની ઉપની કહે છે, તમે દેખી શકો છો કે સ્ટમકની અંદર એક અપર સાઇડ ઉપની કહે છે ને લોઅર સાઇડ ઉપની કહે છે। ઓકે, પહેલી ઉપની થશે બે, જે ઉપરની તરફ જે ઉપની થાય છે એને શું કહેવામાં આવે છે? કાર્યક ઉપની। શું કહેવામાં આવે છે? કાર્યક ઉપની। ક્યાં કાર્યક ઉપની? કેમ કે આ સ્ટમકનો જે ઉપરનો છેડો છે તેની અપર સાઈડ શું આવેલું છે? હાર્ટ આવેલું છે, તેને શું કહેવામાં આવે છે? કાર્યક ઉપની। જ્યારે બીજી ઉપની છે જેને પાયલોડી ઉપની કહેવામાં આવે છે, જેને પાયલોડસ ઉપની પણ કહી શકો। આટલું ફિનિશ થઈ ગયું। ચલો, સ્ટમક શું છે કમ્પ્લીટ થઈ ગયું, એના પાર્ટ્સ કેટલા છે કમ્પ્લીટ થઈ ગયું, એની ઉપની થઈ ગઈ। પછી એનું આવે છે લેયર્સ। સ્ટમક છે જે એની લેયર આવેલી છે કેટલા લેયર્સથી બનેલું હોય છે? એક જ મિનિટ, સ્ટમકની લેયર 4 આવેલી છે। 4 લેયરથી સ્ટમક બનેલું હોય છે। સ્ટમકની અંદર જે સૌથી અંદરની તરફની જે લેયર આવેલી છે એને શું કહેવામાં આવે છે? મ્યુકસ લેયર કહેવામાં આવે છે। એની બહાર તરફ જતા એટલે કે એની બીજા નંબરની લેયર છે એટલે સબમ્યુકસ, અને એની બહાર જશો તો મસ્ક્યુલર, અને સૌથી બહાર આવશે એટલે કહેવામાં આવશે સિયસ લેયર। ઓકે, એની કુલ 4 લેયરો થઈ ગઈ। આટલા સુધી કમ્પ્લીટ છે। એના પછી આવે છે ગ્લેન્ડ। સ્ટમકની અંદર કુલ 3 પ્રકારની ગ્લેન્ડ આવેલી છે। લેયર છે 4, ઉપરની 2 છે, જ્યારે ગ્લેન્ડ કેટલી આવેલી છે? 3 કઈ છે? સૌપ્રથમ જ્યારે અહીંયા જે કાર્ડિયાક ઉપની છે, અહીંયા જે ગ્લેન્ડ આવેલી છે એને શું કહેવામાં આવે છે? કાર્ડિયાક ગ્લેન્ડ। ઓકે, પછી સેકન્ડ જે ફંડસ વાળો ભાગ છે અહીંયા આવે છે ફંડસ ગ્લેન્ડ। ધેન નીચે જે આ ઉપની છે જેને પાયલોડસ ઉપની કહે છે, અહીંયા જે ગ્લેન્ડ આવે છે એને શું કહેવામાં આવે છે? પાયલોડસ ગ્લેન્ડ। ઓકે, આ પણ એમાં શું છે? જ્યારે કાર્ડિયાક અને પાયલોડસ છે એ મ્યુકસ મ્યુકસનું સિક્રેશન કરશે, જ્યારે ફંડસ છે એ સાનું પેપ્સિન અથવા રેનિનનું સિક્રેશન કરશે, જે ચરબીને પાચન કરવા માટે ઉપયોગી આવે છે। આ કોન્સેપ્ટ ક્લિયર પત્યા પછી તેની આવે છે કે બ્લડ સપ્લાય કોણ કરશે અને નો સપ્લાય। બ્લડ સપ્લાય એટલે કે સ્ટમકની અંદર કોણ બ્લડ પહોંચાડે છે? સ્ટમકની અંદર બ્લડ પહોંચાડવા માટે ગેસ્ટ્રિક આર્ટરી, અને જ્યારે નવ સપ્લાય માટે વેગસ નર્વસ ભાગ છે। ઓકે, કમ્પ્લીટ। પછી આવે છે ફંક્શન। શું ફંક્શન છે આ સ્ટમકનું? फर्स्ट वन तो जे माउथ द्वारा अपचयित खोराक छे माउथ નો ટુકડો ટુકડો ખોરાક પચતો નથી જે अपचयित ખોરાક છે કે આવશે સ્ટમક તો સ્ટમક ની અંદર તેને બોલવાનો તેની અંદર પાચક કોષો ઉમેરવાનો અને તે પાચન લાયક ખોરાકને બનાવે છે એના પછી એની અંદર આવેલું છે HCl નામનું ગેસ શું આવેલું છે HCl हाइड्रोक्लोरिक एसिड नामનું એક એસિડ આવેલું છે જે શું કામ કરે છે જે અંદર રહેલા પેથોજેનિક ઓર્ગેનિઝમને કિલ કરવાનું કામ કરે છે देन आवे छे एनी अंदर विटामिन ए छे પછી વિટામિન એ ડી ઈ કે જે વિટામિન જે ફેટ સોલ્યુબલ વિટામિન છે એને પણ એ શોષણ કરવાનું કામ કરે છે વિટામિન 12 નું પણ શોષણ કરવાનું કામ કરે છે સ્ટમક ની અંદર મોટા ભાગના પ્રોટીન છે ચરબી છે અને કાર્બોહાઈડ્રેટ છે તેનું પણ શોષણ કરવામાં આવે છે તો અહીંયા આપણું સ્ટમક થાય છે કમ્પ્લીટ એની પાર્ટ્સ છે ओपनिंग से लेयर से ब्लड ब्लड सप्लाई नर्व सप्लाई के फंक्शन आखिर वस्तु तुम्हें याद रखनी आवश्यक जो तुमने आमा कोई क्वेश्चन केवू हो तो कमेंट सेक्शन में तुम दर्शावी सको ओके थैंक यू।